દૂધની દાજેલી સરકાર હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પી રહી છે. ઘઉંની નિકાસ વધવાથી મોંઘવારીમાં જે રીતે વધારો થયો તેણે સરકારને બરોબરનો પાઠ શીખવાડી દીધો છે. અને હવે સતર્ક સરકાર એવી ચીજો માટે પણ સંવેદનશીલ દેખાઈ રહી છે જેની માંગ અને સપ્લાયને લઈને હાલ કોઈ ચિંતા નથી દેખાઈ રહી. તાજેતરનો કિસ્સો ખાંડનો છે. ન તો તેનો ભાવ વધ્યો છે અને ન સપ્લાયને લઈને આશંકા છે. તો પણ સરકારે ખાંડની નિકાસ પોલિસીમાં ફેરફાર કર્યો છે. 1 જૂનથી માત્ર એવા જ રોકાણકારોને ખાંડની નિકાસની મંજૂરી આપવામાં આવશે જેમની પાસે ગ્રાહક બાબતોના મંત્રાલયની અનુમતિ હશે. સરકાર નથી ઈચ્છતી કે સપ્ટેમ્બર સુધી ખાંડની નિકાસનો આંકડો 100 લાખ ટનની પાર જતો રહે. આખા વર્ષ દરમિયાન દેશમાં લગભગ 272 લાખ ટન ખાંડના વપરાશનું અનુમાન છે. બીજી તરફ આ વર્ષે ઇન્ડસ્ટ્રીએ 350 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ લગાવ્યો છે. ઉપરથી ગયા વર્ષનો લગભગ 82 લાખ ટન ખાંડનો સ્ટોક પણ વધ્યો છે. એટલે આ વર્ષે કુલ સપ્લાય લગભગ 432 લાખ ટન રહેવાનો છે અને જો તેમાં વપરાશને કાઢી નાખીએ તો પણ 160 લાખ ટન સ્ટોક વધે છે. ઘરેલુ વપરાશમાંથી બાકી રહેલા આ 160 લાખ ટન સ્ટોકથી ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ કરી રહી હતી અને 18 મે સુધી 75 લાખ ટનનો એક્સપોર્ટ પણ થઈ ગયો હતો. આશા એ પણ હતી કે સપ્ટેમ્બર સુધી વધુ 20-25 લાખ ટનની નિકાસ થઈ જશે. એટલે કે સરકારની નક્કી કરેલી મર્યાદાની અંદર જ નિકાસ થશે. પરંતુ તેલ અને ઘઉંની મોંઘવારીથી બેકફૂટ પર આવેલી સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતી. આ ઉપરાંત નિકાસ પર લગામ લગાવવા પાછળ ખાંડના વપરાશમાં થયેલી વૃદ્ધિ પણ એક કારણ છે. કોરોનાનું જોર ઘટ્યા બાદ ખાંડની માંગ ગત વર્ષ કરતાં 7 લાખ ટન વધુ છે. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન દેશમાં 160 લાખ ટનથી વધુ ખાંડનો વપરાશ થયો છે. ગત વર્ષે આ સમય દરમિયાન લગભગ 153 લાખ ટન ખાંડનો વપરાશ થયો હતો. જો વપરાશમાં વધારે વૃદ્ધિ થઈ અને નિકાસ પણ ન અટકી તો વરસાદ બાદ સપ્લાયને લઈને આશંકા વધવાનું જોખમ હતું. ખાંડની નિકાસ પર અંકુશ લગાવવાની અસર શેરબજારમાં લિસ્ટેડ શુગર સ્ટોક પર પણ જોવા મળી. મંગળવારે શેરોમાં ઝડપી ઘટાડો થયા બાદ બુધવારે પણ ઘણા શેરોમાં લોઅર સર્કિટ લાગી. એટલે કે ખાંડને લઈને જે ડરથી સરકારે નિકાસ પર લગામ લગાવી છે તેના કારણે હવે શેરબજાર પણ ડરવા લાગ્યું છે. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની નાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.